હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેવસણ. એના માટે જોઈશે સૂકા વટાણા. મેં અહીંયા 4 કલાક પહેલા પલાળી રાખ્યા હતા ગરમ પાણીમાં. 2 મીડિયમ સાઇઝ ટામેટાની પેસ્ટ, 2 મીડિયમ સાઇઝ ડુંગળીની પેસ્ટ અને 1 મીડિયમ સાઇઝ બટાકું જે મેં છોલીને સમારી લીધું છે. હવે આપણે એક કુકરમાં આ વટાણા લઈ લઈશું. અને વટાણામાં બટેકા 1 કલ લઈશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર એન્ડ 1/2 ટીસ્પૂન મરચું એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું. હવે 4-5 સીટી વગાડી લઈશું જેથી વટાણા પૂરેપૂરા ચડી જાય. તમે જોઈ શકો છો વટાણા બફાઈ ગયા છે. હવે એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. પછી તમાલપત્ર એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું. બરોબર મિક્સ કરી લઈશું. હવે ડુંગળીની પેસ્ટ એડ કરીશું. બરોબર મિક્સ કરી લઈશું. ડુંગળીની પેસ્ટને 2-3 મિનિટ સુધી ચડાવવા દઈશું. બેથી 3 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું. હવે આને પણ 2-3 મિનિટ સુધી ચડાવવા દઈશું. બેથી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વટાણા એડ કરીશું. હવે બરોબર મિક્સ કરી લઈશું. બરોબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન મરચું એડ કરીશું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. અને તમને મીઠું ઓછું લાગતું હોય તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આને બરોબર મિક્સ કરી લઈશું. ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તમને જેટલું થીક રાખવું હોય એટલું તમે પાણી એડ કરી શકો છો. પાણી એડ કરતા ધ્યાન રાખવું કે બહુ પતલું ના થઈ જાય, કે આપણે સેવસણ થોડું થીક રાખવાનું છે. ગેસ મીડિયમ રાખવો.
હવે આપણે આને 7 કે 10 મિનિટ સુધી મીડિયમ ગેસે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો સેવસણ ઉકળી ગયું છે। તમારે જેટલું થીક જોવે એટલું એને ઉકાળવાનું રહેશે। મારે આટલું જોવે છે તો હું આને આટલું ઉકાળીશ। હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપર કોથમીર ભભરાવી દઈશું। મિક્સ કરી લઈશું બધું। હવે આપણે આને સર્વ કરીશું। તો આપણે સેવસણ ઉપર મીઠી ચટણી એડ કરીશું। હવે ટામેટા એડ કરીશું। હવે ડુંગળી એડ કરીશું। હવે એની ઉપર આપણે સેવ ભભરાવી દઈશું। કોથમીર ભભરાવી દઈશું। ફ્રેન્ડ્સ, રેડી છે આપણું સેવસણ। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।